હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટની અંદર બની જતી મીઠાઈ અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી આજે આપણે નવી રીતે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જેના માટે મેં અહીં લઈ લીધું છે મિક્સીનું જાર અને મિક્સીના જારમાં મેં અહીં હાફ કપ જેટલી ખાંડ લીધી છે હવે એ ખાંડ તમે દળેલી પણ લઈ શકો છો અને આખી પણ લઈ શકો છો દળેલી હોય તો થોડું વધારે સારું ત્યાર પછી મેં અહીં વન ફોર્થ કપ જેટલા આખા કાજુ લઈ લીધા છે અને ત્યાર પછી ટોપરાનું ખમણ લીધું છે હવે ઢાંકણ ઢાંકીને આપણે એકદમ સરસ એવું બારીક બારીક પીસી લેશું તો ફ્રેન્ડ્સ અહીં ખાંડ દળેલી હોય તો વધારે સારું અને જો તમે દળો છો મિક્સરમાં તો એકદમ પ્રોપર રીતે તેને દળજો નહીતર એ ખાંડ મોઢામાં આવશે એટલે એકદમ બારીક બારીક ખાંડને પીસી લેવાની છે તો સાથે સાથે મેં ટોપરું અને કાજુ પણ પીસી લીધા છે હવે બધું જ સરસ રીતે પીસાઈ ગયું છે આ મીઠાઈ તમે ફક્ત ત્રણથી ચાર મિનિટમાં ફ્રેન્ડ્સ ઘરે રેડી કરી લેશો બિલકુલ સમય નથી લાગતો આ મીઠાઈ બનાવતા અને ઓછા ખર્ચામાં બની જશે હવે અહીં આપણે બધું જ બાઉલમાં કાઢી લીધું છે ત્યાર પછી એ જ કપથી મેં અહીં લીધું છે મિલ્ક પાવડર અને સાથે સાથે સ્વાદ પ્રમાણે એલચીનો પાવડર લઈ લીધો છે અને હવે આપણે અહીં દૂધની મલાઈ ઉમેરીશું તો અહીં મેં એક મોટી ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરી દીધી છે અને અહીં આપણે પહેલાં બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે એનાથી પહેલાં હું અહીં ફૂડ કલર વાપરી રહી છું તો યલો ફૂડ કલર મેં અહીં લીધેલો છે જો તમને વાપરવું હોય તો તમે વાપરી શકો છો નહીં તો તમે સ્કીપ કરી શકો છો આ મીઠાઈને તમે વ્હાઈટ પણ બનાવી શકો છો તો અહીં મેં યલો કલર વાપર્યો છે સાથે સાથે ફ્રેન્ડ્સ અહીં આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે યલો કલરની જગ્યાએ તમે કોઈ પણ ફૂડ કલર વાપરી શકો છો આ લાડુ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છીએ કાજુના એકદમ ટેસ્ટી એવા લાડુ તો તમે આ મીઠાઈ બજારમાં લેવા જાશો એટલે એકદમ મોંઘી મળશે તો તમે આ મીઠાઈ ઇઝીલી ઘરે બનાવી શકો છો અને ફ્રેન્ડ્સ આજે આ મીઠાઈ હું ગેસ ચાલુ કર્યા વગર બનાવીશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું જરૂરત પડે તો થોડું એવું દૂધ વાપરવાનું છે અને ના પડે તો આપણે અહીં સ્કીપ કરવાનું છે તો અહીં મેં એક ચમચી જેટલું દૂધ વાપર્યું છે પહેલાં તમે મલાઈ નાખીને એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેજો જરૂરત પડે તો એકાદી ચમચી તમને અહીં દૂધની ઉમેરવાની છે નહીંતર સ્કીપ કરવાનું છે હવે બધું જ મેં અહીં મિશ્રણ રેડી કરી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે લાસ્ટમાં એક બે ટીપા જેટલું દેશી ઘી વાપરીશું તો આ ટોટલી ઓપ્શનલ છે જો તમને ઘી ન વાપરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો મેં અત્યારે એટલા માટે ઘી વાપર્યું છે કે આપણે જે કાજુના લાડુ બનાવ્યા છે કે પછી કાજુની તમે આનામાંથી કોઈ પણ મીઠાઈ બનાવી શકો છો તો એનામાં ઘીથી સરસ એવી સાઇનિંગ આવશે એટલા માટે ઘી વાપર્યું છે જો તમને ન ઉમેરવું હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે સરસ એવા લાડુ બની રહ્યા છે અને જો ન બનતા હોય તો તેને પાંચ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવા બેથી ત્રણ મિનિટ માટે પણ તમે તેને ફ્રીજમાં મૂકશો ને એટલે એકદમ સરસ એવું આ જે મિશ્રણ છે એ ઘટ થઈ જશે જો તમારું ઢીલું પડી ગયું હોય તો આ સ્ટેપ તમે જરૂરથી કવર કરજો મારું એકદમ સરસ એવું સેટ હતું એટલે મેં તેને એકથી બે મિનિટમાં જ બારે કાઢી લીધું છે હવે આપણે તેના લાડુ બનાવીશું તો ફ્રેન્ડ્સ અત્યારે હું તેના લાડુ બનાવીશ જો તમને તેના લાડુ ન બનાવવા હોય તો તમે તેના કાજુ રોલ પણ બનાવી શકો છો તો બટર પેપર ઉપર થોડું ઘી લગાવીને આ જે મિશ્રણ છે એ બટર પેપર ઉપર પાથરી દેવાનું અને પછી તેનો કોલ રાઉન્ડ કરી મૂકવાનો અને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેશો અને પછી તેના કાપા કરશો એટલે કાજુ રોલ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે કાજુ રોલ પણ આનામાંથી બનાવી શકો છો તો અહીં મેં એક લાડુ રેડી કરી દીધું છે તેને આપણે ટ્રેમાં સર્વ કરી દેશું અને બીજો લાડુ પણ આપણે આ રીતે જ રેડી કરી લેશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી મીઠાઈ તમને બિલકુલ ટાઈમ ન હોય મીઠાઈ બનાવવા માટે તો આ મીઠાઈ બનાવીને જરૂરથી ટ્રાય કરો ટેસ્ટમાં તો બેસ્ટ બને જ છે પ્લસમાં ઝટપટ બની જાય છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બીજું લાડુ પણ બનાવી લીધું છે હવે આ બધા જ લાડુ આપણે રેડી કરી લેશું તો અહીં આપણા લાડુ રેડી થઈ ગયા છે હવે બજાર જેવો લુક આપવા માટે મેં અહીં ગુલાબની પાંદડી વાપરી છે તો ગુલાબના પાંદડા મારા પાસે હતા તેને મેં સૂકવી લીધા છે અને પછી તેના ઉપર મેં અહીં એડ કરી દીધા છે એટલે જોવામાં પણ તેનો લુક એકદમ સરસ એવો આવે હવે મેં અહીં પિસ્તા લઈ લીધા છે તમે કાજુ બદામની કતરણ પણ લઈ શકો છો તો અહીં મેં પિસ્તા લીધા છે અને પિસ્તાથી આપણે તેને ગાર્નિશ કરીશું તો તમે જોઈ શકો છો કે મીઠાઈવાળાની દુકાન જેવા જ કાજુના લાડુ આપણે ઘરે બનાવીને રેડી કર્યા છે ફક્ત ઓછા કાજુમાંથી દસથી પંદર કાજુમાંથી તમે આ મીઠાઈ બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી એવી બને છે પ્લસમાં આ મીઠાઈને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર